રાત્રે મોડે સુધી જાગવું એ અત્યારની ફેશન થઈ ચૂકી છે. આપણે વહેલા સૂતા નથી, વહેલા ઉઠતા નથી, અને મોડે સુધી જ્યારે જાગીએ છીએ ત્યારે એની ગિફ્ટ સ્વરૂપે અમુક રોગો આપણને મળતા હોય છે. તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે મોડે સુધી જાગવાનું નથી. અને વિડીયોમાં એ મારે માહિતી આપી છે કે મોડે સુધી જાગવાથી કયા કયા રોગો આપણા શરીરમાં થઈ શકે છે, એટલે આ વિડીયો બને એટલો શેર કરજો. અને ખાસ કરીને આપણા ઘરના બાળકોને આ વિડીયો શેર કરજો, એને ખ્યાલ હોવો જોઈએ કે જાગવાથી આપણા શરીરને શું નુકસાન થાય છે. વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા પ્રણામ, જય ધન્વંતરી. તમે લોકો મિત્રો મોડે સુધી જો જાગતા હશો તો અનિંદ્રા નામનો રોગ થાય છે. અનિંદ્રા એટલે શું કે તમને તંદ્રા રહ્યા કરે, તમે રાત્રે જાગો, ઊંઘ બરાબર ન થાય અને વહેલી સવારે ઉઠો એટલે તમને તંદ્રા રહ્યા કરે, આમ ઊંઘ આવે આમ ઊંઘ ન આવે, એને કારણે તમને તંદ્રા રહે, ક્યાંય ગમે નહીં, અરુચિ, બેચેની, મંદાગ્નિ, બગાસા આવવા, કામ કરવા પ્રત્યે અરુચિ ઊભી થાય, કોક બોલાવે તો ગુસ્સો આવે, આ બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એટલે અનિંદ્રા નામનો રોગ થાય છે. જે લોકો જાગતા હશે એને ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું કે જે લોકો મોડે સુધી જાગતા હશે એની આંખો છે તે ધીરે ધીરે નબળી પડવા લાગે છે. કારણ કે આંખને પણ આરામ કરવા જોઈએ, જેમ શરીરને આરામ કરવા જોઈએ આંખને પણ આરામ કરવા જોઈએ છે. તમે જ્યારે આંખને આરામ નથી આપતા તો તમે યુવાની જુવાનીમાં હશો ત્યારે તમને ન ખબર પડે, જેમ જેમ ઉંમર જાય એમ એમ ખબર પડે અને આંખના રોગો થવાની શરૂઆત ઊભી થાય. એટલે બને ત્યાં સુધી આંખને નિરોગી રાખવી હોય તો તમારે લોકોએ મોડે સુધી જાગવાની જે કુટેવ છે એને બંધ કરી દેવાની છે. ત્રીજું, જે લોકો રાત્રે મોડે સુધી જાગતા હશે એ લોકોનું વજન પણ ઘટવા લાગે છે. પછી તમે ચિંતાઓ કરો છો કે મારું વજન શા કારણે ઘટે છે, પરંતુ ઉજાગરો પણ તમારું વજન ઘટવાનું કારણ બની શકે છે. તો મોડે સુધી જાગવાની કુટે હોય તો બંધ કરી દેજો, એ તમને તમારું વજન છે તે ક્રમશઃ ઘટાડી શકે છે. જે લોકો મોડે સુધી જાગતા હશે એ લોકોને હંમેશા ગુસ્સાનું પ્રમાણ વધતું જાય છે, એનો સ્વભાવ ચીડિયો બની જાય છે, ગુસ્સાવાળો બની જાય છે, એટલે તમારા સ્વભાવમાં ચીડિયાપણું વધી જાય છે. તમારે લોકોએ મોડે સુધી નથી જાગવાનું, કારણ કે તમારા મનને પણ તમારે પ્રફુલ્લિત રાખવાનું છે. જે લોકો મોડે સુધી જાગતા હશે એ લોકોને તણાવ, ચિંતાઓ આનું પ્રમાણ વધતું જાય છે. કારણ કે તમે આંખને આરામ ન આપો, મગજને આરામ ન આપો, શરીરને આરામ ન આપો, એટલે તમારા શરીરમાં તણાવનું પ્રમાણ વધવાનું છે. એટલે તમારે મોડે સુધી જાગવાની જો તમને કુટે હોય તો તમારે તે બંધ કરી દેવી જોઈએ. તમને લોકોને મોડે સુધી જાગવાની જો કુટેવ પડી છે તો તમને કબજિયાતની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. પછી તમે ચિંતા કરો કે કાંઈ ખાતો નથી પીતો નથી તો શા માટે મને કબજિયાત રહ્યા કરે છે, પરંતુ મોડે સુધી જાગવાની કુટેવ છે એ તમે લોકો બંધ કરી દેજો. જે લોકો મોડે સુધી જાગતા હશે એને માથું દુખવાની ફરિયાદ શરૂ થઈ જાય છે. એને માથું દુખવાની ફરિયાદો જે લોકો વારંવાર કરતા હોય છે એને ખાસ ધ્યાન રાખવાનું છે. શું તમે મોડે સુધી જાગતા તો નથી ને, તો તમારે આ કુટેવ બંધ કરી દેવી જોઈએ. મિત્રો, મોડે સુધી જાગવાથી જો એટલા બધા ગેરફાયદાઓ થતા હોય તો આપણે મોડે સુધી જાગવું ન જોઈએ. વહેલા સૂઈ જવાનું, વહેલા ઉઠી જવાનું એ નિરોગીતાની પ્રથમ ચાવી છે. આપ સૌને મારા પ્રણામ, જય ધન્વંતરી.